ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધાને જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 8માં વિષય સંસ્કૃતનો અભ્યાસ કરીશું. ગયા તાસમાં આપણે સંસ્કૃતમાં વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો, જેની અંદર આપણે કૃદંતના પ્રકારો જોયા હતા. આજે આપણે કાવ્ય 5 પ્રભાત વર્ણનમનો અભ્યાસ કરવાનો છે. પ્રભાત વર્ણનમ એટલે કે સવારનું વર્ણન. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની અંદર સવારના વાતાવરણનું વર્ણન કરવામાં આવેલ છે કે દરેક સવાર કંઈક નવો સંદેશ લઈને આવે છે અને પ્રકૃતિના તત્વો જે છે એ પોતે પોતાની આળસને દૂર કરીને જીવનનો નવ સંચાર શરૂ કરે છે. માણસો પણ પોતે નિંદ્રા અને આળસ દૂર કરી પોતાના કામકાજમાં લાગી જાય છે અને એવું સરસ સુંદર વર્ણન અહીં આ કાવ્યમાં કરવામાં આવેલ છે. તેનો પહેલો શ્લોક છે, પ્રથમ શ્લોક છે, ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ સૂર્યઃ ઉદયમ ગચ્છતિ પરિતો ભવતિ પ્રકાશઃ મંદ ચલતિ સમીરઃ મધુપો ભવતિ સધીરઃ. અહીં ચંદ્ર એટલે કે ચંદ્ર, સૂર્ય એટલે કે સૂર્ય, અસ્તમ એટલે કે આથમી, ગચ્છતિ એટલે કે જાય છે સૂર્ય, ઉદયમ ગચ્છતિ એટલે કે ઉદય પામે છે, પરિતો એટલે કે ચારે બાજુ, ભવતિ પ્રકાશઃ પ્રકાશ એટલે કે પ્રકાશ, મંદમ એટલે કે હળવે હળવે, ચલતિ એટલે કે ચાલે છે અથવા તો વાય છે, સમીરઃ એટલે કે પવન, મધુપઃ એટલે કે ભમરો, સધીરઃ એટલે કે ધીરજવાળો ધૈર્યવાન. વિદ્યાર્થી મિત્રો, તેનું ક્રમબદ્ધ ભાષાંતર આપણે જોઈશું. ચંદ્ર આથમી જાય છે, સૂર્યનો ઉદય થાય છે અથવા તો ઉદય પામે છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન હળવે હળવે અથવા તો ધીમે ધીમે વાય છે અને ભમરો ધૈર્યવાન બને છે. ધૈર્યવાન પણ કહી શકાય અને ધીરજવાળો પણ કહી શકાય કે ભમરો ધીરજવાળો બને છે. ફરી એકવાર ભાષાંતર જોઈશું. ચંદ્ર આથમી જાય છે, સૂર્યનો ઉદય થાય છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન હળવે હળવે વાય છે, ભમરો ધીરજવાળો અથવા ધૈર્યવાન બને છે. ત્યારબાદ બીજો શ્લોક જોઈશું, કલિકા વૃંદમ વિકસતિ લતિકા વૃંદમ વિલસતિ નિંદ્રા તંદ્રા ભગ્ના જનતા કર્મણિ લગ્ના સકલ નવ ઉલ્લાસઃ વદને વદને હાસઃ. વિદ્યાર્થી મિત્રો, કલિકા વૃંદઃ એટલે કે કળીઓનો સમૂહ, વિકસતિ એટલે કે વિકસે છે ખીલે છે, લતિકા વૃંદમ એટલે કે લતાઓનો સમૂહ, વિલસતિ વિલસતિ એટલે કે શોભે છે, નિંદ્રા તંદ્રા નિંદ્રા એટલે કે નિંદર ઊંઘ અને તંદ્રા એટલે કે સુસ્તી, ભગ્ના એટલે કે તૂટી જાય છે જતી રહે છે, જનતા જનતા એટલે કે લોકો, કર્મણી એટલે કે કામમાં, લગ્ના એટલે કે લાગી ગયા છે, સકલ એટલે કે આખું જગત, નવ ઉલ્લાસઃ નવો ઉલ્લાસ કે આનંદ, વદને વદને હાસઃ વદને વદને એટલે કે દરેક મુખ પર
વદને વદને, મુખે મુખે, અથવા તો વાક્યને સરળ બનાવવા માટે દરેક મુખે હાસહ એટલે કે હાસ્ય. હવે એનું ભાષાંતર જોઈશું. કળીઓનો સમૂહ ખીલે છે અથવા તો વિકસે છે, લતાઓનો સમૂહ શોભે છે, નિંદર અને સુસ્તી જતી રહે છે, લોકો કામકાજમાં લાગી ગયા છે, સકલે એટલે કે સર્વત્ર નવો આનંદ ઉલ્લાસ છે, દરેક મુખ પર હાસ્ય છે. ફરી એકવાર, કળીઓનો સમૂહ ખીલે છે, લતિકાઓના સમૂહ શોભે છે, નિંદર અને સુસ્તી જતી રહી છે, લોકો પોતાના કામકાજમાં લાગી ગયા છે, સર્વત્ર નવો આનંદ ઉલ્લાસ છે, દરેક મુખ પર હાસ્ય છે. પથી પથી જન સંચારહ, નુપુર રવ ઝંકારહ, વિટપે ખગ કલરવ, ચરિતુ ચલિતા ગાવહ. વિદ્યાર્થી મિત્રો, પથી પથી એટલે કે માર્ગે માર્ગે, જન સંચારહ એટલે કે લોકોની અવર જવર, નુપુરહ એટલે કે ઝાંઝર, રવ એટલે કે અવાજ, અને ઝંકાર એટલે કે રણકાર. વિટપે ખગ કલરવ, વિટપે એટલે કે વૃક્ષની ડાળી પર, ખગ એટલે કે પક્ષી અને કલરવ એટલે કે અવાજ, પંખીઓ પક્ષીઓનો કલરવ. ચરિતુ ચલિતા, ચરિતુ એટલે કે ચારો ચરવા, ચલિતા એટલે કે જતી રહી છે, ગાવ એટલે કે ગાયો. તેનું ભાષાંતર જોઈશું. દરેક માર્ગ પર લોકોની અવર જવર છે, ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે, વૃક્ષની ડાળી પર પંખીઓના અવાજ સંભળાય છે અથવા તો પંખીઓનો કલરવ સંભળાય છે, ગાયો ચારો ચરવા જતી રહી છે. ફરી એકવાર, દરેક માર્ગ પર અથવા તો માર્ગે માર્ગે લોકોની અવર જવર છે, ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે, વૃક્ષની ડાળી પર પંખીઓનો અવાજ કે કલરવ સંભળાય છે, ગાયો ચારો ચરવા જતી રહી છે. અહીંયા ગાવહ એટલે કે ગાયો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધીનો અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.